રાજપીપળા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ કરે છે ઓર્ગેનિક ખેતી. ચાલુ વર્ષે રૂપિયા 1,80,000ની શાકભાજી જુવારનું કર્યું ઉત્પાદન. જેલ એટલે સજા ભોગવવાની કોટડી એવું સામાન્ય લોકોના મનમાં માન્યતા હોય છે, પણ હવે એવું નથી. ગુનો કરનાર કેદી સજા ભોગવવાના સાથે જેલમાંથી કેદી જ્યારે મુક્ત થાય અને તેનું પુનઃવસન થાય તે માટે રાજપીપળા જેલમાં કેદીઓ દ્વારા આવક ઊભી થાય તે માટે ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે. નર્મદાના વડા મથક રાજપીપળા નજીક ચિતનગર ગામે જિલ્લા જેલ આવેલી છે. આ જેલ પરિસરમાં ચાલુ વર્ષે વિવિધ ઓર્ગેનિક શાકભાજી જેવી કે બોકરલી, કોબી, ગુવાર, ભીંડા, રીંગણા, તુવેર તથા જુવાર બાટુનું વાવેતર કેદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા જેલ અધિક્ષક LM બારમેરાના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે શાકભાજી અને જુવારનું ઉત્પાદન કરીને રૂપિયા 1,80,000નું ઉત્પાદન કરીને આવક મેળવી છે. આ આવક કેદી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવી છે. ત્યારે જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓનું પુનઃવસન થાય તે માટે કેદીઓને સહાય અપાય છે, જેથી કેદી જેલમાંથી મુક્ત થયા બાદ એક સારો માનવી બની શકે, પોતાના પગ પર ઊભા રહી ખેતી કરી શકે તે માટે અહીં જેલમાં ખેતીનું પદ્ધતિસરનું જ્ઞાન આપવામાં આવે છે. કેદીઓ પણ આ પ્રવૃત્તિઓથી ખુશ છે. જેલની પ્રવૃત્તિ બાદ સમય મળતા ખેતી કામ કરવામાં તેમને આનંદ આવે છે. કેદીઓએ આ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો કે ખેતીના ઉત્પાદનની આવક અમારા કેદી વેલફેર ફંડમાં જમા થાય છે અને એમાંથી અમને કેદી સહાય પણ મળે છે. ગુનાહિત પ્રવૃત્તિમાંથી મુક્ત થવા માટે અને સારી પ્રવૃત્તિમાં જોતરવા માટે કેદી બંધુઓએ જેલના અધિક્ષકનો પણ ખાસ આભાર માન્યો હતો. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. જલેભાઈ વસાવા, હું બરોડાથી ખેતી માટે રાજપીપળા જેલ પર આવ્યો છું ખેતી કરવા માટે. કે હાલમાં અમે બાટો બનાવ્યું છે, એનો પહેલાં ઉત્પાદનમાં 55,000-56,000 જેવું થયું છે. હાલમાં બીજું કામ હજુ ચાલુ જ છે બાટુનું, અને ગોવારસિંગ બી બનાવેલી છે તેમાં બી સારું ઉત્પાદન આવ્યું છે. અને એમાં જેલર સાહેબ શ્રીના તરફથી અમને કેદી ફંડમાંથી જે ઉત્પાદન મળે છે તે અમને મળે છે. રાજપીપળા જિલ્લા જેલના બંદીવાનો જેલ મુક્ત થયા બાદ પુનઃસ્થાપન થાય તે માટે રાજપીપળા જિલ્લા જેલ ખાતે ખેતીવાડીમાં ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરવામાં આવેલ છે અને એમના તરફથી પણ ખૂબ ખંતથી કામગીરી કરવામાં આવે છે અને સારી ઓર્ગેનિક શાકભાજી પણ ઉત્પાદન કરવામાં આવે છે, જે જાહેર જનતામાં એનું વેચાણ કરવામાં આવે છે અને એ વેચાણથી જે મેળવેલ રકમ જે કેદી વેલફેર ફંડમાં જમા લેવામાં આવે છે અને કેદીઓ જેલ મુક્ત થયા બાદ તેઓ પુનઃવસન કરે તે માટે કેદી વેલફેર ફંડમાંથી એ લોકોને સહાય પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અત્યારે બ્રોકલી છે, ફુલાવર છે, કોબી છે, ગવાર છે, મરચાં છે, આ વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરીને જાહેર જનતામાં વેચાણ કરવામાં આવેલ છે અને આ 6 મહિનાની અંદર 1,50,000ની આસપાસ આનું વેચાણ કરી દેવામાં આવેલ છે, જે કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવેલ છે, જે કેદીઓને એને જેલ મુક્ત થયા બાદ એ લોકોને કેદી સહાય એમની કામગીરીના રૂપે કેદી સહાય તરીકે પણ અમે એને મદદ